गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जो आज आपणे 17मो पीरियड भणवाना छीए एमां पुनरावर्तनमां गया वखते 16मा पीरियडमां प्रश्न 4 अ सुधी भणेला, एमां आपणे शब्दोना स्पेलिंग लखेला। हवे आपणे स्पेलिंगना अर्थ लखवाना छे अने आगळ भणवानुं छे। प्रश्न 4 बथी शरूआत करीए आपणे। જુઓ હવે અહીં પ્રશ્ન 4 બ આપેલો છે, નીચે આપેલા અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો। અર્થ લખવાના છે ગુજરાતી, સ્પેલિંગ તમને આપી દીધેલા છે બધા, એના શું લખવાના છે અર્થ। ઉચ્ચાર અને અર્થ કોને કહેવાય ને એ સાંભળજો પહેલા તો। આ સ્પેલિંગ છે CLAP, ક્લેપનો સ્પેલિંગ છે। ક્લેપ ઉચ્ચાર થયો, જ્યારે એનો અર્થ શું થાય, તાળી પાડવી। એટલે આપણે અહીં ક્લેપ એવું નથી લખવાનું, શું લખવાનું છે તાળી પાડવી, અર્થ લખવાનો છે। CLAP ક્લેપ એટલે શું થશે, તાળી પાડવી। ત્યાર પછી જુઓ WOOD, વુડ એટલે લાકડું, નાવડી ચાલી એ જે વાર્તા હતી ને એમાં આવેલું છે। ત્યાર પછી મંકી નો સ્પેલિંગ છે, ત્રીજું છે મંકી, મંકી એટલે શું થશે વાંદરો। આગળ જુઓ PEACOCK, પિકક એટલે મોર। ત્યારબાદ ક્લાઉડ, આ શેનો સ્પેલિંગ છે ક્લાઉડ, ક્લાઉડ એટલે વાદળ। આગળ જુઓ નોઝ એટલે નાક। ત્યાર પછી સાતમો સ્પેલિંગ છે ટીચરનો, ટીચરને શું કહેવાય શિક્ષક, ટીચરનો અર્થ થાય શિક્ષક। આગળ છે ટેન્ટ, TENT, ટેન્ટ એટલે તંબુ। જમ્બો મીટ્સ મોન્ટી એ વાર્તા સાંભળી હતી ને એમાં તંબુમાં જમ્બો ક્યાંથી ડોકાઈ રહ્યો હતો, તંબુમાંથી। ત્યાર પછી નોટી એટલે તોફાની અથવા તો શરારતી, આમાં તમે તોફાની પણ લખી શકો છો અને શરારતી પણ લખી શકો છો। ત્યાર પછી છે એલ્બો એટલે શું થશે કોણી। આગળ જુઓ ફ્રેન્ડ નો સ્પેલિંગ છે, ફ્રેન્ડ એટલે મિત્ર। ત્યાર પછી SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું। RUN, રન એટલે શું થશે દોડવું। CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું। AUNT, આંટ નો સ્પેલિંગ છે, આંટ એટલે કાકી, આપણે જેને આંટી પણ કહીએ છીએ, કાકી માસી ફોઈ ત્રણ માંથી ગમે એ લખો એ ચાલશે। આઉલ એટલે શું થશે ઘુવડ। લાયન એટલે સિંહ। ત્યારબાદ છે મેરીગોલ્ડ નો સ્પેલિંગ, મેરીગોલ્ડ એટલે શું થશે ગલગોટો, ફૂલ છે। PARROT, પેરટ એટલે પોપટ। PINK, પિંક એટલે ગુલાબી રંગ નો સ્પેલિંગ છે। ત્યારબાદ જુઓ 21 નંબર છે WHITE, વ્હાઈટ, વ્હાઈટ એટલે સફેદ। MANGO, મેંગો એટલે શું થશે કેરી। CARROT, કેરટ એટલે ગાજર। ત્યારબાદ છે સ્મોલ એટલે શું થશે નાનું। આગળ જુઓ ટોક, TALK, ટોક એટલે વાતો કરવી અથવા તો બોલવું। BALL, બોલ એટલે દડો। BIRD, બર્ડ એટલે શું થશે પક્ષી। CUCUMBER, ક્યુકમ્બર એટલે કાકડી। આ છે બ્રધર નો સ્પેલિંગ, બ્રધર એટલે શું થાય ભાઈ। ત્યાર પછી DUCK, ડક એટલે શું થશે બતક। ત્યારબાદ સ્ક્વિરલ, આ શેનો સ્પેલિંગ છે સ્ક્વિરલ, સ્ક્વિરલ એટલે ખિસકોલી। ચાલો આગળનો સ્પેલિંગ છે HAPPY, હેપી એટલે ખુશ અને સેડ એટલે શું થાય ઉદાસ। EIGHT, એટ એટલે શું થશે આઠ। ત્યારબાદ SQUARE, સ્ક્વાયર એટલે ચોરસ। આગળ જુઓ LEAF, લીફ એટલે પાન અથવા તો પાંદડું।
પાંદડું લખો તો પણ સાચો આપવામાં આવશે. એ ડબલ પી એલ ઈ એપલ એટલે શું થશે? સફરજન. ત્યારબાદ છે એસ કે વાય, સ્કાય એટલે આકાશ, અથવા તો આભ લખો તો પણ સાચો આપીશ. આ છે સ્વાન નો સ્પેલિંગ, સ્વાન એટલે શું થશે? હંસ. ત્યારબાદ જુઓ ચેર, સી એચ એ આઈ આર, ચેર એટલે ખુરશી. ત્યારબાદ જુઓ સી એચ ઈ ડબલ્યુ, ચૂ એટલે ચાવવું. આઈ ચૂ વિથ માય ટીથ, એવું આવતું ને, હું મારા દાંત વડે ચાવું છું. ત્યાર પછી જુઓ પ્રશ્ન ક ની વાત કરીએ. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો. હવે આપણે વિરોધી સ્પેલિંગ લખવાનો છે. આમાં શું લખવાનું છે? સ્પેલિંગ. કઈ રીતે? તો બી આઈ જી બિગનું વિરોધી સ્મોલ થાય, તો બિગની સામે એસ એમ એ ડબલ એલ એવું લખવાનું છે. જુઓ પેલું બી આઈ જી, બિગનું વિરોધી શું થાય? સ્મોલ, એસ એમ એ ડબલ એલ. બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. ટોલ, ટી એ ડબલ એલ, ટોલનું વિરોધી શોર્ટ. શોર્ટનું સ્પેલિંગ એસ એચ ઓ આર ટી, શોર્ટ એટલે કેવું થાય? ટૂંકું. ત્યારબાદ જુઓ લોંગ, લોંગનો સ્પેલિંગ શું થશે? શોર્ટ. લોંગનો વિરોધી પણ શું થાય? શોર્ટ. એફ એ ટી, ફેટનો વિરોધી થીન, ટી એચ આઈ એન, થીન એટલે પાતળું, ફેટ એટલે જાડું. ત્યારબાદ થીક એટલે પણ જાડું, તો થીકનું વિરોધી પણ શું થાય? થીન, ટી એચ આઈ એન, થીન એટલે પાતળું. ત્યારબાદ જુઓ છઠ્ઠું છે એચ એ ડબલ પી વાય, હેપ્પીનું વિરોધી થશે સેડ, એસ એ ડી. હેપ્પી એટલે ખુશ થાય, જ્યારે સેડ એટલે શું થશે? ઉદાસ. આગળ જુઓ ક્લીન, સી એલ ઈ એ એન, ક્લીનનું વિરોધી થાય ડર્ટી, ડી આઈ આર ટી વાય. ત્યારબાદ જુઓ હેવી, તો હેવીનું વિરોધી શું થશે? લાઇટ, એલ આઈ જી એચ ટી. હેવી એટલે ભારે, જ્યારે લાઇટ એટલે શું થશે? હલકું. હવે અહીં બેમાં ઓલ્ડ આપેલું છે, બેના વિરોધી અલગ અલગ થશે. એક ઓલ્ડ છે એ જૂનું માટે છે, અને એક ઓલ્ડ છે એ વૃદ્ધ માટે છે. ઓલ્ડનું વિરોધી પેલા ઓલ્ડનું લખીએ ન્યૂ. ઓલ્ડ એટલે જૂનું, તો ન્યૂ એટલે નવું. જૂનુંનું વિરોધી શું થાય? નવું. ચાલો હવે ઓલ્ડ એટલે વૃદ્ધ, તો ઓલ્ડનું વિરોધી લખીએ યંગ, વાય ઓ યુ એન જી, યંગ એટલે યુવાન. ત્યારબાદ જુઓ એચ ઓ ટી, હોટનું વિરોધી શું થશે? કોલ્ડ, સી ઓ એલ ડી. હોટ એટલે ગરમ, જ્યારે કોલ્ડ એટલે શું થાય? ઠંડુ. હવે જો આ એક નવું વિરોધી એવું છે, ફાસ્ટ. આ ક્યાંથી લીધું? તો આપણે વાર્તા આવતી સસલા અને કાચબાની, તમને ખબર હોય તો એમાંથી લીધેલું છે. ફાસ્ટનું વિરોધી થશે સ્લો, એસ એલ ઓ ડબલ્યુ. ફાસ્ટ એટલે ઝડપથી, જ્યારે સ્લો એટલે શું થાય? ધીમેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. જો આ પ્રશ્નમાં શું કીધું છે? બંધ બેસતા ના હોય તેવા શબ્દ પર ગોળ કરો. તો પહેલાં તો બધા સ્પેલિંગનું આપણને ગુજરાતી આવડે તો જ ખબર પડે કે આમાં બંધ બેસતું કયું નથી. પહેલેથી જોઈએ આપણે, અહીં જુઓ રેડ, બ્રિન્જલ, પિંક અને યલો. આ પહેલામાં તમને ખબર પડી ગઈ કે કયું બંધ બેસતું નહીં હોય, તો કે બ્રિન્જલ, કારણ કે આ ત્રણેય શેના સ્પેલિંગ છે? રંગના. જ્યારે બ્રિન્જલ છે શાકભાજીનો સ્પેલિંગ છે, એટલા માટે બ્રિન્જલ ઉપર શું કરશું આપણે? એક ગોળ. ત્યારબાદ જોઈએ બોલ, બેટ, બનાના અને સ્ટમ્પ. હવે આમાં શું અલગ પડે છે? તો કે બનાના, કારણ કે બોલ, બેટ અને સ્ટમ્પ જે છે ને એ ક્રિકેટના સાધનો છે, અને બનાના એ ફ્રૂટ છે, એટલા માટે બનાના પર શું કરશું આપણે? ગોળ. જુઓ ત્રીજું, ત્રીજામાં છે ચેસ્ટ, હેન્ડ, લેગ અને નેસ્ટ. હવે આ ત્રણેય છે ને શરીરના ભાગો છે. ચેસ્ટ એટલે છાતી, હેન્ડ એટલે હાથ, લેગ એટલે પગ. જ્યારે નેસ્ટ એટલે માળો, એટલે અલગ શું પડે છે? નેસ્ટ. એટલા માટે નેસ્ટ ઉપર શું કરશું આપણે? રાઉન્ડ. આગળ જુઓ એપલ, બ્રિન્જલ, બનાના અને ઓરેન્જ. એમાં એપલ, બનાના અને ઓરેન્જ એ ફ્રૂટ છે, જ્યારે બ્રિન્જલ શું છે? શાકભાજી. એટલા માટે બ્રિન્જલ પર શું કરશું? ગોળ. બ્રિન્જલ એટલે રીંગણ થાય. કાવ છે, ક્રો છે, ગોળ છે અને ડોગ છે. તો હવે જુઓ આમાં ક્રો અલગ પડે, કારણ કે ક્રો છે એ પક્ષીમાં, ક્રો એટલે શું થાય? કાગડો. ગાય, બકરી અને કૂતરો એ ત્રણેય પ્રાણી છે, ક્રો છે એ પક્ષી છે, એટલા માટે ક્રો પર શું કરવાનું છે? ગોળ.
છઠ્ઠું જુઓ, રોઝ, મેરીગોલ્ડ, લોટસ અને બનાના. આમાં રોઝ એટલે ગુલાબ, મેરીગોલ્ડ એટલે ગલગોટો, લોટસ એટલે કમળ, જ્યારે બનાના એટલે કેળું. કેળું ફ્રૂટમાં આવે. આ ત્રણેય શું છે? ફ્લાવર્સ. એટલા માટે બનાના પર શું કરવાનું છે? ગોળ. ત્યાર પછી જુઓ, પેરટ, ડોગ, મંકી અને એલિફન્ટ. એમાં પેરટ અલગ પડે છે, કારણ કે પેરટ શું છે? પક્ષી છે. અને આ ત્રણેય પ્રાણી છે. ત્યાર પછી જુઓ, કેચ, કીક, નોઝ અને ઓપન. એમાં કેચ, કીક અને ઓપન છે એ એક્શન વર્ડમાં આવે છે. એમાં આવે એક્શન વર્ડમાં. જ્યારે નોઝ છે એ શરીરનો ભાગ છે, એટલા માટે અહીં ગોળ કર્યું. હવે જુઓ, એ જ રીતે એલ્બો, ટીથ, હેર અને સીટ. એલ્બો એટલે ગોણી, ટીથ એટલે દાંત, હેર એટલે વાળ અને સીટ એટલે બેસવું. અલગ શું પડ્યું? સીટ. પેલા ત્રણેય તો શરીરના ભાગો છે, જ્યારે સીટ છે એક્શન વર્ડ છે. સન, ક્રો, મેંગો અને લેમન. હવે જો આમાં કંઈ ખબર નહીં પડે પેલા તમને કે શું અલગ પડે છે, પણ આપણે જોઈએ ને તો કલરને આધારે મીઠું છે. સન એટલે સૂર્ય, સૂર્ય પીળા રંગનો હોય. મેંગો એટલે કેરી, એ પણ પીળા રંગની. લેમન એટલે લીંબુ, એ પણ પીળા રંગનું. પણ કાગડો કેવો હોય? કાળા રંગનો હોય. એટલા માટે ક્રો પર શું કરવાનું છે? ગોળ. ત્યારબાદ જુઓ, સર્કલ, સ્ક્વાયર, બ્રિંજલ અને રેક્ટેંગલ. તો આમાં સરળતાથી ખબર પડી જાય. આ ત્રણેય આકારો છે. વર્તુળ, ચોરસ અને લંબચોરસ, એ ત્રણેય આકારો છે. જ્યારે આ શાકભાજી એવું, એટલા માટે અહીં ગોળ કરશું. તો આવડે છે ને? ખૂબ સરળ છે. પોટ, ટીથ, શ્વાન અને રેબિટ. અહીં પણ જુઓ, રંગને આધારે એ પૂછે. પોટ એટલે ઘડો, ઘડો બ્રાઉન એટલે કે કથ્થાઈ રંગનો, દાંત સફેદ રંગના, હંસ પણ સફેદ રંગનું અને સસલું પણ સફેદ રંગનું. અહીં અલગ શું પડશે? ઘડો, પીઓટી, પોટ. ત્યારબાદ જુઓ, વન, ટુ, થ્રી અને ટ્રી અને થ્રી. તો આમાં ટ્રી અલગ પડે. ટ્રી એટલે શું થાય? વૃક્ષ. અને આ બધા નંબર્સના સ્પેલિંગ છે. ત્યાર પછી જુઓ, પોટેટો, ગ્રેપ્સ, ઓનિયન અને કેરોટ. હવે આ ત્રણેય શાકભાજીમાં આવે છે. જુઓ, બટેકું છે, કાંદો છે, ઓનિયન એટલે કાંદો અને કેરેટ એટલે ગાજર, એ ત્રણેય શાકભાજી છે. જ્યારે ગ્રેપ્સ શું છે? દ્રાક્ષ, એટલે એ ફળમાં આવે છે. ત્યાં ગોળ થઈ ગયું. ત્યારબાદ જુઓ, ક્યુકમ્બર, ચીકુ, એપલ અને બનાના. ક્યુકમ્બર એટલે કાકડી, ચીકુ એટલે ચીકુ, એપલ એટલે સફરજન અને બનાના એટલે કેળું. તો અહીં ક્યુકમ્બર પર આવશે. કાકડી એ શેમાં આવે? શાકભાજીમાં. ત્યારબાદ જુઓ, આઉલ, પીઝન, ક્રો અને હોર્સ. આઉલ એટલે ઘુવડ, પીઝન એટલે કબૂતર, ક્રો એટલે કાગડો અને હોર્સ એટલે શું થાય? ઘોડો. તો આ ત્રણેય પક્ષી છે, જ્યારે આ હોર્સ એટલે ઘોડો. ઘોડો શું છે? પ્રાણી છે. એટલા માટે ઘોડા પર શું આવશે? ઘોડ. આગળ જુઓ, એલિફન્ટ, કેટ, સ્પેરો અને કાઉ. હાથી છે, કેટ એટલે બિલાડી છે, સ્પેરો એટલે ચકલી છે અને કાઉ એટલે ગાય છે. તો અહીં શું અલગ પડશે? સ્પેરો ચકલી છે, એ પક્ષીમાં છે, જ્યારે બીજા ત્રણેય શું છે? પ્રાણી છે. મધર, હોર્સ, સિસ્ટર અને ફાધર. તો ખૂબ સરળતાથી ખબર પડી જાય, અહીં શું અલગ પડે છે? હોર્સ. કારણ કે આ ત્રણેય ફેમિલી મેમ્બર્સ છે, પરિવારના સભ્યો છે અને આ પ્રાણી છે. ત્યારબાદ જુઓ, સ્ક્વિરલ, લોટસ, રોઝ અને ચંપા. સ્ક્વિરલ એટલે ખિસકોલી, લોટસ એટલે કમળ, રોઝ એટલે શું થાય? ગુલાબ અને ચંપા એટલે ચંપો. આ ત્રણેય ફ્લાવર આવ્યા, બરોબર? આ ત્રણેય ફૂલના નામ આવ્યા. જ્યારે સ્ક્વિરલ એટલે શું થાય? ખિસકોલી, એ પ્રાણીનું નામ છે. આગળ જુઓ, લીફ, ટ્રી, ગ્રાસ અને કોકોનટ. હવે લીફ એટલે પાન, ટ્રી એટલે વૃક્ષ, ગ્રાસ એટલે શું થાય? ઘાસ અને કોકોનટ એટલે નાળિયેરી. આ વૃક્ષ છે, જ્યારે આ બધા ગાર્ડન એટલે બગીચામાં જોવા મળતી વસ્તુ છે. અને આ ત્રણેય ગ્રીન કલરનું હોય, જ્યારે કોકોનટ કેવા કલરનું હોય? બ્રાઉન કલરનું હોય. તો આમાં ખબર પડી ગઈ, બંધ બેસતા ના હોય તેમાં. જુઓ, હવે આગળનો પ્રશ્ન જોઈએ. ઈ, પ્રશ્ન ઈ. નીચે આપેલા શબ્દોનું ફળો અને ફૂલોમાં વર્ગીકરણ કરો. હજુ આ એક્ઝામમાં વારંવાર પૂછવામાં આવે છે, છતાં પણ ખબર નથી પડતી વર્ગીકરણ એટલે શું થાય. તો એ પહેલાં તમને કહી દઉં કે એક્ઝામમાં આ બોક્સ જે મેં બનાવ્યું છે ને, ફ્રૂટ્સ અને ફ્લાવર્સ, ફળો અને ફૂલોનું, એ તમારે પરીક્ષામાં નહીં આવે, તમારે જાતે દોરીને આવું લખવાનું છે. અહીંયા કાઉસ માત્ર આપવામાં આવશે. એમાં કાઉસમાંથી તમને સ્પેલિંગ આપવામાં આવશે, એમાંથી જો તમને ફળ અને ફૂલનું કીધું હોય તો એ, અને પ્રાણી અને પક્ષીનું કીધું હોય તો એ વર્ગીકરણ કરવાનું છે.
ફળ અને ફૂલના નામ અલગ કરીને આમાં લખવાના. તમને ખબર હોવી જોઈએ કે ફળ કોને કહેવાય અને ફૂલ કોને કહેવાય, અને પ્રાણી અને પક્ષી હોય તો પ્રાણી અને પક્ષીના નામ અલગ કરવા, એટલે એને શું કહેવાય, વર્ગીકરણ કહેવાય. તો હવે જોઈએ આપણે અહીં લેમન, સનફ્લાવર, મેંગો અને રોઝ આ ચાર સ્પેલિંગ આપેલા છે. ચાલો બોક્સમાં પેલું છે ફ્રૂટ્સ એટલે કે ફળો, તો ફળોના નામ આ બોક્સમાં લખવાના છે. જ્યારે ફ્લાવર્સ એટલે કે ફૂલો, તો ફૂલના નામ અહીં લખવાના છે. ચાલો લેમન શેમાં આવશે, ફળમાં. લીંબુ શેમાં આવે, ફળમાં, એટલા માટે ફળમાં લખ્યું. સનફ્લાવર એટલે સૂર્યમુખી, સૂર્યમુખી શેમાં આવશે, ફ્લાવર્સમાં. સનફ્લાવર શેમાં લખવાનું, ફૂલોમાં. મેંગો એટલે શું થાય, કેરી, કેરી શેમાં આવશે, ફળમાં. જ્યારે રોઝ એટલે શું થાય, ગુલાબ, ગુલાબ શેમાં આવશે, ફૂલોમાં. તો આ ખબર પડી, જુઓ આ રીતે માત્ર બબ્બે સ્પેલિંગ આવ્યા, ચાર સ્પેલિંગમાંથી આપણે અલગીકરણ કર્યું. ત્યાર પછી જોઈએ, હવે જુઓ અહીં બીજું પણ ફળો અને ફૂલોનું, પાઇનેપલ, લોટસ, જાસ્મીન અને પપાયા. ચાલો પાઇનેપલ શેમાં આવે, ફળમાં, એટલા માટે ફળમાં શું લખશું, પાઇનેપલ. લોટસ ફૂલોમાં, લોટસ ક્યાં લખશું, ફૂલમાં. જાસ્મીન પણ, જાસ્મીન એટલે જોઈ અને એ પણ ફૂલ છે, એટલા માટે જાસ્મીન પણ શેમાં લખવાનું છે, ફૂલોમાં. અને છેલ્લું છે પપૈયા, પપૈયા એટલે શું થાય, પપૈયું, એટલા માટે એ શેમાં લખવાનું છે, ફળોમાં. ચાલો આ પણ ખબર પડી હશે. હવે ત્રીજું વર્ગીકરણ જોઈએ. વોટરમેલન એટલે શું થશે, તરબૂચ, તરબૂચ આવે ફળમાં, એટલા માટે ફળમાં લખીએ. મેરીગોલ્ડ એટલે ગલગોટો, ગલગોટો ફૂલમાં આવશે, એમ એ આર આઈ જી ઓ એલ ડી, મેરીગોલ્ડ. ત્યારબાદ છે ચંપો, ચંપો પણ છે એ શેમાં આવશે, ફૂલમાં, ચંપા. અને આગળ જુઓ ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે શું થાય, દ્રાક્ષ, દ્રાક્ષ શેમાં આવશે, ફળમાં. હવે જો આ વર્ગીકરણમાં માત્ર તમને શું આવડવું જોઈએ, તમારે જાતે શું કરવાનું છે, આ બોક્સ દાળવાના છે, એમાં એક બોક્સમાં ફળ અને એક બોક્સમાં ફૂલનું નામ, આ સૂચનામાં આપેલું જ છે, ફ્રૂટનો અને ફ્લાવરનો સ્પેલિંગ એ તમારે જોવાનું છે. તો અહીં આપણું પુનરાવર્તન કમ્પ્લીટ થાય છે. પુનરાવર્તનમાં ખબર પડી જ ગઈ છે, ખૂબ સરળ હોય છે ઇંગ્લિશનું પુનરાવર્તન. તો આવડી જશે ને.